खेड़ब्रह्मा खाते विश्व पर्यावरण दिवस निमित्ते नायब कलेक्टर ना अध्यक्ष स्थाने सेवा सदन पटांगण मां वृक्षारोपणनो कार्यक्रम योजवामां आव्यो। पांचमी जून नो दिवस एटले विश्व पर्यावरण दिवस। आ दिवसे वृक्षों नु जतन करवानुं, वृक्ष उछेरवानो संकल्प करवानो दिवस होय छे। आजना आ दिवसे खेड़ब्रह्मा सेवा सदनना पटांगण मां वन विभाग तथा भारत विकास परिषदना संयुक्त उपक्रमे वृक्षारोपणनुं आयोजन खेड़ब्रह्मा नायब कलेक्टर एच यू शाहना वरद हस्ते करवामां आव्युं हतुं। आ प्रसंगे मामलतदार जी डी गमार ए टी वी टी ना बी जी बारोट, नायब मामलतदार राजेंद्र सिंह आर एफ ओ, विस्तरण नरेश भाई चौधरी आर एफ ओ, नॉर्मल जे पी सावड़ा तथा वन विभाग नो तमाम स्टाफ, रोड अने बिल्डिंग कार्यपालक डी वी चौधरी, भारत विकास परिषदना मंत्री निकेश भाई संखेसरा, प्रमुख प्रोफेसर रोहित भाई देसाई, राजू भाई गोस्वामी, मीडिया इंचार्ज हसमुख पंचाल, मनीषभाई कोठारी तथा माणेकनाथ मंदिर महंत मनहरदास महाराज उपस्थित रह्या हता अने वृक्षारोपण कर्युं हतुं। उपरांत 108 जेटला तुलसी छोड़नुं शहर खाते लोकोने वितरण करायुं हतुं। आ प्रसंग दिवस निमित्ते भारत विकास परिषद खेड़ब्रह्मा शाखा अने आरएफओ ऑफिस सोशल फॉरेस्ट्री विभाग तरफथी तालुका सेवा सदनना पटांगणे वृक्षों वावी अने एक सुंदर कार्य करवामां आव्युं अने एक पब्लिक मेसेज आपवामां आव्यो के वधु वृक्षों वाववा जोईए अने पर्यावरणनुं संरक्षण करवा माटेना तमाम प्रयत्नो करवा जोईए। आज आ कार्यक्रम पछी सफळ बनावी अने पूर्ण करवामां आव्यो। પોણી રેડો એટલે શું? હું વિક્રમ નંદકિશોર દવે, વઢવાણ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ, આજે કોંગ્રેસ પાર્ટી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં હું 18 વર્ષનો હતો જ્યારથી કોંગ્રેસ પાર્ટીમાં, આજે લગભગ 31 વર્ષ થઈ ગયા। હું કોંગ્રેસ પાર્ટીમાંથી આજ બધા પદો અને પ્રાથમિક સદસ્યતા કોંગ્રેસ પાર્ટીની છે તેમાંથી હું રાજીનામું આપું છું। મારું પરિવાર છે એ આઝાદી પહેલાંનું કોંગ્રેસી પરિવાર, ચોથી પેઢી કોંગ્રેસી। મારા ઘરમાં 4 ટર્મ 5 ટર્મ ધારાસભ્ય મારા પૂજ્ય દાદા શ્રી ત્રંબકભાઈ દવે ટ્રોલીવાળા, એ પંચાયત મિનિસ્ટર પણ હતા શ્રી માધવસિંહજીની કેબિનેટમાં, અને મારા પિતા શ્રી નંદકિશોરભાઈ દવે પણ ધારાસભ્ય હતા, મારા માતુશ્રી પણ નગરપાલિકા અધ્યક્ષ તાલુકા પંચાયત અધ્યક્ષ હતા, હું પણ નગરપાલિકાનો અધ્યક્ષ હતો। કોંગ્રેસી પરિવાર હોવા છતાંય તે આ રાજીનામું દેવાનું કારણ એ ખાસ છે કે છેલ્લા ઘણા સમયથી એ ઘૂંટણ મહેસૂસ થાય છે કે જે કોંગ્રેસની મૂળભૂત વિચારધારા છે એ વિચારધારા ખોવાઈ ગઈ છે। જે સેવાની વિચારધારા, જે કોંગ્રેસના આપણા વડવાઓ જે પરિકલ્પના કરીને ગયા ગાંધીજીના ચિંધ્યા માર્ગે, કે અંત્યોદયથી માંડી અને લોકકલ્યાણ ક્યાં થાય છે, રાષ્ટ્ર નિર્માણ કેવી રીતે થાય છે, આ બધું એક બાજુ મૂકી અને છેલ્લા કેટલાય સમયથી કોંગ્રેસ એક સત્તાની દોટમાં લાગી ગઈ છે। 18 વર્ષનો થયો 1990માં, ત્યારથી પ્રાથમિક સદસ્યતા લીધી ત્યારથી માંડીને અત્યાર સુધી, અને એ પહેલાં પણ નાનપણમાં એવું જ શીખડાવવામાં આવ્યું કે સત્તા છે એ તો તમારા કર્મોનો અને સત્કાર્યોનો બાય પ્રોડક્ટ છે। એના બદલે આજ કોંગ્રેસની આપણે આજુબાજુ જોઈએ અને સત્તાની જે દોટ લાગેલી છે અને મૂળભૂત જે કાર્યો કરવાના છે એ એક બાજુ મૂકી દીધા છે, ત્યારે એકદમ એકલું લાગે છે બધાએ સાથે હોવા છતાં પણ। એટલે અજુગતું લાગે છે ખરેખર જે કાર્ય કરવાના છે, ગામનું હિત,
રાષ્ટ્રનું હિત, રાષ્ટ્ર નિર્માણ કરવાનું છે, ત્યાં ક્યાંક રસ્તો ભૂલી રહ્યા છીએ આપણે. અથવા એ કોંગ્રેસ અત્યારે નથી જ્યાં, જ્યારે જે હું જોઈ, જે કોંગ્રેસના એથિક્સ અને મોરલ્સ જોઈને હું જોડાણો હતો, એ કોંગ્રેસ હાલના તબક્કે નથી લાગતી. એટલે મને ખૂબ ઘૂંટણ મહેસૂસ થાય છે. એટલે આજે મેં રાજીનામું દીધું. આ રાજીનામું આપવા પાછળનું આપનું મુખ્ય કારણ શું હશે? મુખ્ય કારણ મને, મારે મારે મુક્ત, મને મારે આગળ, મને જે અત્યારે મારી ઉંમર છે, આગામી હું 10-11 વર્ષ, હજી 10-15 વર્ષ શરીર રીતે મજબૂત રીતે કામ કરી શકે, મારે કામ કરવા નીકળી જવું છે. મારે ફક્ત કામ જ કરવું છે, લોકોના હિતનું કામ કરવું છે. અને જે અંદર ગૂંટબાજી અને જે ઇલેક્ટોરલ પોલિટિક્સના હિસાબે જે નુકસાન, કોઈ સાંભળવાવાળું નથી. અને કોંગ્રેસે હવે મેરિટ ઉપર જે કામ ચાલવાનું હોય ને, મેરિટ જોવાનું લોકોનું, એ એક બાજુ મૂકી દીધું. કાર્યકરોનું મેરિટ નથી જોતી કોંગ્રેસ, હવે લાયઝન વર્ક જોવે છે. અને લાયઝનનું કલ્ચર જ્યાં આવે ને, ત્યાં એકચ્યુઅલી કામ સફર કરે છે. જે કાર્ય છે ને, એ પદ્ધતિ બદલી ગઈ છે. એટલે ઘૂંટણ મહેસૂસ થાય છે. એટલે રાજીનામું દીધું છે.